નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કનેક્ટ ગુજરાત, હું છું આપની સાથે મુશ્તાક. મધ્યાહન સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. આસુરી શક્તિ પર સત્યના વિજય સમાન દશેરાની દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે સુરતમાં આ પ્રસંગે મહાકાય રાવણનું પુતળું તૈયાર કરાયું છે, જેમાં ભવ્યથી ભવ્ય આતશબાજીનો પણ સમાવેશ કરાયો છે. તો બીજી તરફ ફટાકડાની દુકાનોમાં હુબહુ છોટા રાવણના પુતળાનું વેચાણ જોવા મળી રહ્યું છે, જે પુતળામાં આતશબાજી પણ ફિટ કરવામાં આવી છે. ઘર આંગણે રાવણના પુતળાનું દહન કરી શકાય તે માટે ફટાકડાના વિક્રેતાઓ દ્વારા આતશબાજીથી સજ્જ છોટા રાવણના પુતળાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેની ખરીદી પણ બજારમાં જોવા મળી રહી છે. સુરત સહિત દેશભરમાં દર વર્ષે રાવણ દહનને લઈને 65 ફૂટથી લઈને 30 ફૂટ સુધીના રાવણના પુતળા આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે, ત્યારે આ વર્ષે સુરતમાં ફટાકડાના છોટા રાવણ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ફટાકડાના છોટા રાવણની ખાસિયત એ છે કે તે માત્ર 1.25 ફૂટ છે અને તેમાં અલગ અલગ પ્રકારના 4 ફટાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દશેરાનો પર્વ શક્તિના સ્વરૂપમાં ઉજવાય છે, ત્યારે બાળકોને અસત્ય પર સત્યની જીત સમજાવવા માટે તેમના વાલીઓ દ્વારા ફટાકડાવાળા 400 રૂપિયાની કિંમત ધરાવતા આ નાના રાવણની ખરીદી કરવામાં આવી રહી છે, જેથી આજના એડવાન્સ બાળકોને ભારતીય સંસ્કૃતિને પ્રેક્ટિકલી સમજાવી શકાય. આ પ્રકારના નાના રાવણ ખાસ કરીને બાળકો માટે બનાવવામાં આવ્યા છે, કારણ કે નાના બાળકો પોતે આવા રાવણનું પુતળું બનાવી શકતા નથી. ફટાકડાના 1.25 ફૂટના રાવણમાં નાનો મરચી બોમ્બ, લવિંગ ફટાકડાની લૂમ, નાની કોઠી, નાની ચકરડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાવણના પૂતળાને બનાવવા પૂઠા, કાગળ અને ઘાસ વાપરવામાં આવ્યા છે, જેથી તે 1 થી 1.5 મિનિટ સુધી સળગી ઉઠશે. દુકાનદાર કનૈયાલાલ સોપારીવાલાના જણાવ્યા અનુસાર ફટાકડાના છોટા રાવણને એ રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે ઓછી કિંમતે વાલીઓ પોતાના બાળકોને પ્રેક્ટિકલી દશેરાનું મહત્વ સમજાવી શકશે. બાળકોને કારણે તેમાં નાના ફટાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગ્રાહકોના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે બાળકો રાવણ બનાવી શકતા નથી, એ સમય સરળતાથી તેમને આ પર્વનું મહત્વ સમજાવવા એટલે કે અસત્ય પર સત્યની જીત સમજાવવા માટે ફટાકડાના આ છોટા રાવણ પર ખૂબ જ આકર્ષણ ઊભું કરે છે. આ પ્રકારની વસ્તુઓ બાળકોનો ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ઉત્સાહ વધારે તેમ છે, અને ખાસ વાત એ છે કે તેના દ્વારા થતું પ્રદૂષણ ન્યૂનતમ માત્રામાં થાય છે. જે વિચારધારા સાથે છોટા રાવણના પુતળા બનાવી બજારમાં મૂકવામાં આવ્યા છે, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રિપોર્ટર પીડી રાવળ સાથે બળવંત વરિયા, DK7 ન્યૂઝ, સુરત. ગયા વર્ષથી આ નવી પ્રોડક્ટ ચાલુ કરી છે અને પ્રાઇમરી બેઝ ઉપર નોર્મલ સાઇઝથી જ આ સ્ટેચ્યુ બનાવ્યું છે કે જે નાના બચ્ચાઓને ઇન્સ્ટન્ટ સર્જિકલ સ્ટ્રાઇક જેવું લાગે. યુ સી દેટ ધ કસ્ટમર વિલ એન્જોય વિથ અ વેરી મિનિમમ એક્સપેન્સ. તો ક્યા હૈ કે ઇસકે લીએ પબ્લિક કો નહી તરીકે કા એન્ટરટેનમેન્ટ મિલતા હૈ. જો બચ્ચે લોગ ઇકઠા હોકે પૈસા રૂપિયા 10 રૂપિયા કલેક્ટ કરકે ઉસમે સે જો બનાતા હૈ રાવણ કા સ્ટેચ્યુ, વો અલગ હૈ ઓર યે અલગ હૈ. ઇસકી અંદર ખાસિયત મેં 3-4 કિસ્મ કા ફટાકે રખે ગયે. લક્ષ્મી ધમાકા હૈ, ફ્લાવર પોટ્સ યાને કે કોઠી, ફટાકે ઓર સ્પાર્કલર્સ કે જિસકી વજહ સે વો જલતા હૈ, ધુઆં નિકલતા હૈ કોઠી મેં સે, ફ્લાવર પોટ્સ મેં ભી ફાઉન્ટેન નિકલતા હૈ. તો ઇસકી જગહ પે ક્યા હોતા હૈ કે રાવણ કા જો સ્ટેચ્યુ હૈ, બોડી હૈ, વો ફાઉન્ટેન સે જલને કે લીએ હેલ્પ કરેગા, તો હી વિલ બી વેરી ઇઝીલી ફાયર. તો ઉસમે એસા ઉસકી કોસ્ટ હૈ, એસા તો કંપની કા પ્રાઇસ હૈ 400 રૂપિયા પ્લસ GST હૈ. ઉસકા લાસ્ટ યર ઉનકા સેલ થા 700-800 રૂપિયા કા થા, મગર યે સાલ કમ રેટ કિયા હૈ, તેજી નહીં હૈ, મંદી હૈ. પબ્લિક કો ઇન્ટ્રોડક્શન કે લીએ ઓર સેટિસ્ફેક્શન કે લીએ વી આર ગોઈંગ ટુ રાધર દેન અવર કોસ્ટ. જામનગર શહેરમાં ડેન્ગ્યુના કેસોની સતત વધી રહેલી સંખ્યાને લઈને તંત્રની પણ ચિંતા વધી છે. જીજી હોસ્પિટલ ઉપરાંત સરકારી આરોગ્ય કેન્દ્રો અને ખાનગી હોસ્પિટલોમાં પણ વાયરલ સહિત ડેન્ગ્યુના દર્દીઓથી ઉભરાઈ રહી છે, ત્યારે ડેન્ગ્યુના રોગચાળો કાબૂમાં આવે અને વધતો કઈ રીતે અટકાવી શકાય તે અંગેની એક મિટિંગ રાજ્યના મંત્રી હકુબા જાડેજાની અધ્યક્ષતામાં મેડિકલ કોલેજ ખાતે યોજવામાં આવી હતી. ડેન્ગ્યુ સંદર્ભે યોજાયેલ મિટિંગમાં ગાંધીનગરથી એડિશનલ ડાયરેક્ટર ડોક્ટર જેસલપુરા અને રાજકોટથી રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર રૂપાલી મહેતા સાથે જામનગર કલેક્ટર રવિશંકર, કમિશનર સતીશ પટેલ, અધિક કલેક્ટર રાજેન્દ્રસિંહ સરવૈયા સહિત મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ,
અધિક ડીન ડોક્ટર ચેટર્જી, મેડિસિન વિભાગના વડા ડોક્ટર મનીષ મહેતા સહિતના તબીબો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગ દરમિયાન સામે આવ્યું કે રાજ્યમાં અમદાવાદ શહેર પછી સૌથી વધુ ડેન્ગ્યુના કેસો જામનગરમાં નોંધાયા છે, જે ચિંતાની બાબત છે અને કઈ રીતે રોગચાળો કાબૂમાં લેવાય તે માટેની જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. પોઝિટિવના કેસોમાં અત્યાર સુધીમાં જીજી હોસ્પિટલમાં 6 દર્દીઓના મોત નોંધાયાનું જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે ડેન્ગ્યુના સૌથી વધુ પોઝિટિવ કેસો સપ્ટેમ્બર મહિનામાં 509 કેસ અને 4 દર્દીઓના મોત થયા છે. આજે યોજાયેલ આ મીટિંગ દરમિયાન ડીન ડોક્ટર નંદિની દેસાઈ દ્વારા જ્યાં રેસિડેન્ટ તબીબો વસવાટ કરે છે તે કેમ્પસ સહિતની સફાઈ અને ફોગિંગની જરૂરી કાર્યવાહી કરવા ઉપરાંત કેમ્પસમાં ઘૂસી આવતા ઢોર બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. તેમણે કહ્યું, મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબોમાંથી કુલ 35 જેટલા તબીબોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હાલ પણ 15 રેસિડેન્ટ તબીબોની સારવાર ચાલી રહી છે. જામનગર શહેર અને જિલ્લામાં જે રીતે ડેન્ગ્યુનો રોગચાળો બેકાબૂ બની રહ્યો છે તેને જોતા આરોગ્ય વિભાગની કામગીરી દરમિયાન દવાનો છંટકાવ, તપાસણી, ફોગિંગ વગેરેની કામગીરી જ્યારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઘરે ઘરે કરવા માટે આવે ત્યારે સાથ સહકાર આપે તેવી અપીલ પણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. રિપોર્ટર હિરેન ત્રિવેદી, DK7 ન્યૂઝ, જામનગર. ખાસ તો જામનગર શહેર અને જિલ્લામાં ડેન્ગ્યુના કેસ વધુ હોવાથી જીજી હોસ્પિટલ મુકામે ખાસ આજે મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું. સમગ્ર સૌરાષ્ટ્રમાં વધુમાં વધુ કેસ જામનગરમાં હોવાથી ઘણો ટાઈમથી આ રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી 2-3 દિવસ પહેલાં પણ મારે ચર્ચા થઈ હતી ત્યારે પણ કીધું હતું કે રિવ્યૂ મિટિંગ લઈ હોસ્પિટલમાં અને આગામી દિવસોમાં શું કરવું પડે એના માટે આરોગ્ય મંત્રીશ્રી પણ ચિંતા કરતા હતા અને સમગ્ર રાજ્ય સરકાર પણ એના માટે ખાસ આજે ગાંધીનગરથી ખાસ ડૉક્ટર જેસલપુરા એડિશનલ ડાયરેક્ટર છે એ પણ આવ્યા છે. રાજકોટથી રૂપાલીબેન મહેતા એ પણ ડાયરેક્ટર છે એ પણ આવ્યા છે. આપણા કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, મેયરશ્રી, જીજી હોસ્પિટલની ટીમ અને સમગ્ર મીડિયા, ખાસ તો આજે લોકોને જાગૃત કરવા માટે અને આગામી દિવસોમાં જે કામગીરી થઈ આગામી દિવસોમાં આ ડેન્ગ્યુનો રોગ છે એ રોકવા માટે શું શું કામગીરી કરવી પડે, સરકાર તરફથી શું શું મદદની જરૂર છે એ તમામ મુદ્દા માટે આજે ખાસ બધા સાથે મળ્યા અને એની ચર્ચા કરી. આગામી દિવસો માટે જે જે જરૂરિયાત રાજ્ય સરકાર તરફથી કમિશનરશ્રીને જે જરૂરિયાત હતી એ પણ માંથી ટીમો મોકલે છે. આગામી દિવસોમાં આને કાબૂ લેવા માટે સમગ્ર વહીવટીતંત્ર, કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, કમિશનરશ્રી અને આખી સમગ્ર ટીમ લોકોને પણ જાગૃત થાય આના માટે ખાસ જરૂરી છે. સરકાર જેટલું થાય એટલું સરકાર કરે છે પણ સાથે સાથે લોકો જો જાગૃત નહીં થાય, ઘણી જગ્યાએ જામનગરમાં 32 ફોગિંગ મશીન ચાલુ છે, જિલ્લામાં 15 ચાલુ છે પણ ઘણા ઘર એવા હોય કે ત્યાં કરવા જ ના દે તો એ રસ્તો સરકાર કે અધિકારીઓ કે કોઈ કરી ના શકે એના માટે લોકો જાગૃત થાય અને આગામી દિવસોમાં શું શું કરવું પડે એના માટે ખાસ આજ મિટિંગ થઈ હતી. આગામી દિવસોમાં રાજ્ય સરકાર તરફથી ટીમ જે મોકલવાની છે એ પણ એડિશનલ ડાયરેક્ટરશ્રીએ કીધું છે. કાલથી ને કાલનો દી રજા છે, પરમદીથી મોકલશે. એક આરોગ્યના જિલ્લા ફાર્મસીના અધિકારીને પણ એક જરૂર છે, અહીં એક જ છે એટલે એ પણ મોકલવાના છે અને પરમ દિવસથી 40 મલેરિયા હેલ્થ વર્કરની ટીમ પણ અહીંયા મોકલવાના છે. એટલા માટે મીડિયાને પણ અમારી વિનંતી છે કે લોકો આનાથી જાગૃત રહે અને લોકો આમાં સહકાર આપે અને સાવચેતીના પગલા રૂપે દરરોજના દરરોજ રિપોર્ટ છે એ હોસ્પિટલ તરફથી, જિલ્લા પંચાયત તરફથી અને કલેક્ટરશ્રી ઓફિસ તરફથી મીડિયામાં પણ જાહેર થાય એ માટે ખાસ આજે તમામ ચર્ચા કરી છે. આગામી દિવસો માટે જે જે પગલાં લેવાના હોય અહીંથી અને રાજ્ય સરકાર તરફથી લેવાના છે. આદિવાસીઓનું જીવન નિર્વાહ ખેતી આધારિત રહ્યું છે, જેના માટે વીજળી અને પાણી પ્રથમ પગથિયું ગણાય છે. રાજ્ય સરકાર દ્વારા 24 કલાક ગામડાઓમાં વીજળી આપ્યાની જાહેરાત કરતા થાકતું નથી, પણ નવસારીના અંતરિયાળ ગણાતા વાંસદા તાલુકામાં 3 મહિનાથી માત્ર 8 કલાક વીજળી આદિવાસી ખેડૂતોને રડાવી રહી છે. છેલ્લા 3 મહિનાથી વાંસદા તાલુકામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની રાત્રિના 8 કલાક વીજળી આપી રહી છે, જેના કારણે નાના ખેડૂતો જેનું જીવન ખેતી પર નભતું હોય એવા લોકોએ માથે હાથ દેવાનો વારો આવ્યો છે, જેમાં રાત્રિની વીજળીના કારણે મજૂરો કામ કરવા ન આવતા હોવાથી ભારે મુસીબત વેઠવી પડી રહી છે. રાત્રિના વન્ય પ્રાણીઓનો ખતરો જીવ તાળવે ચોંટાડી દે છે.
છે। આદિવાસી ખેડૂતોની રજૂઆત છતાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું પેટનું પાણી પણ ના હાલતા આજે ધારાસભ્યની આગેવાનીમાં એક રેલી કાઢી વીજ બિલની હોળી કરવામાં આવી હતી, સાથે મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। વાસદા તાલુકાના ખેડૂતો સાથે અન્યાય થાય છે, એમને પૂરતા પ્રમાણમાં DGVCL તરફથી લાઇટ મળતી નથી, પૂરતા પ્રમાણમાં એમને પાવર મળતો નથી, થ્રી ફેઝ પાવર મળતો નથી, એના વિરોધમાં અમે આજે વાંસદા તાલુકાના તમામે તમામ આદિવાસી સમાજના ખેડૂતોની સાથે લઈને અમે વીજળી પૂરતા પ્રમાણમાં મળે એના માટે આજે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે। વાંસદાના 96 ગામના લોકો પ્રભાવિત થઈ રહ્યા છે, કારણ કે છેલ્લા 100 થી વધારે દિવસ થઈ ગયા એમને પૂરતા પ્રમાણમાં થ્રી ફેઝની વીજળી મળતી નથી। બધા જ શેરડીનો પાક હોય કે ડાંગરનો પાક હોય કે શાકભાજીના પાક હોય કે ભીંડા હોય કે તમામ શાકભાજીના પાકોને પણ નુકસાન થઈ રહ્યું છે, અને એના માટે અમે ઘણીવાર રજૂઆત કરી છે, છતાં પણ એમને હવે જ્યારે આંદોલન કરવાના છે ત્યારે અમુક વિભાગમાં એમણે લાઇટ ચાલુ કરી છે। આગળ વાત કરીએ સુરતની, તો સુરતમાં દશેરાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં સુરતની આદર્શ રામલીલા સમિતિ દ્વારા આ વર્ષે 65 ફૂટનો રાવણ બનાવાઈ રહ્યો છે, જેને બનાવ માટે મથુરાથી કારીગરોને બોલાવવામાં આવ્યા છે। મુસ્લિમ કારીગરો આ રાવણને બનાવી રહ્યા હોવાથી કોમી અખલાસના દર્શન પણ થઈ રહ્યા છે। નવરાત્રીની સાથે સુરતની રામલીલા સમિતિ 9 દિવસ જુદી જુદી રીતે રામલીલા ભજવે છે, અને 10મા દિવસે રામ દ્વારા રાવણનું દહન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ રામલીલા દ્વારા રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતના વેસુ વિસ્તારમાં આદર્શ રામલીલા સમિતિ રામલીલા ભજવી રહ્યું છે। આ વર્ષે ખાસ વાત એ છે કે રાવણનું પૂતળું આ વર્ષે 65 ફૂટનું બનાવવામાં આવ્યું છે। આ 65 ફૂટના રાવણને બનાવવા ખાસ મથુરાથી કારીગરો બોલાવવામાં આવ્યા છે, અને તેમાં પણ તેની પાછળ કોમી અખલાસના દર્શન થાય છે, કારણ કે આ રાવણ મુસ્લિમ પરિવાર દ્વારા બનાવવામાં આવી રહ્યો છે। રાવણ તૈયાર કરવાની કામગીરી પૂર્ણ થવાને આરે પહોંચી ચૂકી છે। રાવણ બનાવવા આ ટીમ બાંબુ, સાગ, કલાઈ, કાગળ, પુઠ્ઠા વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે। મંગળવારે દશેરાના દિવસે રાવણ દહનને જોવા માટે વેસુ વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડશે। મહેસાણા જિલ્લાના પઠારિયા ગામે નાગનેશ્વરી માતાના મંદિરે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। નવરાત્રિની 9મી રાત્રે હવનમાં લોકો આવતા હોય છે, પરંપરાગત ઉજવાતા આ પર્વમાં લોકો આસ્થાભેર જોડાયા હતા। પઠારિયામાં નાગેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે, મહેસાણાથી માત્ર 22 કિલોમીટર દૂર આવેલ આ ગામ છે। આ ગામમાં દરકર અને ઠાકોર સમાજના લોકો વસવાટ કરે છે। આ મંદિર 2002માં બનાવવામાં આવ્યું હતું। આ મંદિર ગામમાં રહેતા રાઠોડ સમાજના લોકોએ બનાવ્યું હતું। થોડા સમય પહેલાં માતાજીના માથેથી કંકુ આવવાનું ચાલુ થયું, આ વાત વાયુવેગે ગામે ગામ ફરવા લાગી હતી। માતાજીના ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આ મંદિરના દર્શન કરવા આવવાનું ચાલુ થયા હતા। આ મંદિરમાં આવનાર લોકો માટે ચા પાણીની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી છે। આમ તો આ મંદિરની જ્યોત રાજસ્થાન જોધપુર કિલ્લામાંથી લાવવામાં આવેલી છે। આ ગામમાં રાઠોડ સમાજની કુળદેવી છે, એટલે લગ્ન થયેલા નવદંપતિને છેડા છોડવા માટે આ મંદિરમાં આવવું પડે છે। નવરાત્રિના સમયે ગામની બહાર રહેતા લોકો 9મા નોરતાના દિવસે માતાજીના હવનમાં પોતાના પરિવાર સાથે આવે છે। હવન પૂરું થાય પછી માતાજીનો પ્રસાદ લીધા પછી પોતાના ઘરે જતા હોય છે, પરંતુ આ વર્ષે લોકોમાં ખૂબ આનંદ જોવા મળે છે, જેનું કારણ માતાજીના કપાળેથી કંકુ આવવાનું છે। લોકોની શ્રાદ્ધમાં વધારો જોવા મળે છે। આ વખતે ગામ સિવાય પણ બહાર ગામના લોકો ખૂબ મોટા પ્રમાણમાં અહીં પધારેલા છે। રિપોર્ટર અનુપસિંહ ચાવડા, DK7 ન્યૂઝ, વિજાપુર। કેટલા સમયથી લગ્ન પછી હોય કે પછી અન્ય કોઈ પણ પ્રસંગ હોય એ બધી બધા જ પ્રસંગો અમે મંદિરમાં માતાજીની આજ્ઞાથી લઈને કરીએ છીએ। આ સાથે જ અહીં સમય છે એક નાનકડા વિરામનો। ઓસ્ટ્રેલિયા એજ્યુકેશન સેન્ટર, છેલ્લા 19 વર્ષોથી એબ્રોડ સ્ટડી કરવા માટેનું વિશ્વસનીય નામ। શું આપ UKમાં વિધાઉટ IELTS સ્ટડી કરવા માંગો છો? કે પછી કેનેડામાં સ્ટડી કરી સેટલ થવા માંગો છો?
वाजिब संपर्क करो 429-430 ओरियन आर्केड, आइनोक्स मल्टीप्लेक्स नी बाजू में झाड़ेश्वर रोड भरूच। मोबाइल 9825023750 02642226099 ऑस्ट्रेलिया एजुकेशन सेंटर। बॉडी केयर 360 एडवांस फिजियोथेरापी सेंटर 15 वर्षों ना अनुभवी फिजियोथेरापिस्ट वेल इक्विप्ड तेमज लेटेस्ट टेक्नोलॉजी धरावता मशीनों द्वारा आपने लेजर थेरापी, स्पीच थेरापी, इलेक्ट्रोथेरापी, एक्यूपेशनल थेरापी, वेट रिडक्शन थेरापी, डायट एंड न्यूट्रिशन काउंसलिंग करी आपवामां आवशे। पूरता हवा उजास वाला अने म्यूजिकल वातावरण वाला एनवायरमेंट में आप ट्रीटमेंट करावी रिलैक्सेशन अनुभवशो। बॉडी केयर 360 एडवांस फिजियोथेरापी सेंटर, रंगोली कॉमर्शियल कॉम्प्लेक्स, स्टेशन रोड, भरूच। मोबाइल 9426112349। मोबाइल नी दुनिया मा अंकलेश्वर नु सर्वोपरि नाम एटले बाला मोबाइल, जे हवे अंकलेश्वर GIDC लिटिल हार्ट चौकड़ी पर आपनी सेवा मा। एप्पल ना भरूच जिल्ला ना एकमात्र ऑथोराइज्ड डीलर। MI ना बधा फोन सरळ हप्ते थी मळशे। Vivo V17 लेटेस्ट मॉडल पण अवेलेबल। सरळ हप्तानी फाइनल स्कीमो तेमज कैशबैक ऑफर पण अवेलेबल। बाला मोबाइल लिटिल हार्ट चौकड़ी, GIDC अंकलेश्वर। सूर्योदय रेसिडेंसी वडदला इंग्लिश मीडियम स्कूल नी सामे, एक बेडरूम अने बे बेडरूम ना डुप्लेक्स रो हाउस सरकारी सबसिडी साथे भरूचना सानिध्यमा। रोकाणकारो माटे झड़पी कमाणी करवानी उत्तम तक, बांधकाम पूरजोशमां चालू, टूंक समय माटे जूना भावथी बुकिंग करावानी उत्तम तक, लोन ना तमाम पेपर उपलब्ध। मोबाइल 9824012382 7486905283 सूर्योदय रेसिडेंसी। विराम बाद फरी आप सबनु स्वागत छे। यात्राधाम द्वारका में आज विजयादशमी धामधूमपूर्वक उजवणी करवामां आवी हती, जेमां श्रीजीना बाल स्वरूप गोपालजी ने द्वारकाधीश जगत मंदिरे थी बैंड बाजाना ताल साथे पूजन यात्रा निकली हती। यात्राधाम द्वारका में दशहरा पावन अवसरे द्वारकाधीशना बाल स्वरूप गोपालजी महाराज समय वृक्ष पासे परंपरागत पूजन विधि योजवामां आवी हती। तेमां शहरना मोटा भागना वेपारीओ जोड़ाया हता। परंपरागत रीते सांजे 5 कलाके निकळेल पालखी यात्रा ने प्रथम भगवान द्वारकाधीशजी बाल स्वरूप ने द्वारका पुलिस जवानों गार्ड ऑफ ऑनर आप्युं हतुं। त्यारबाद बाल स्वरूप ने पालखी यात्रा पूजन सामग्री साथ बैंड बाजाना ताल साथ द्वारकाधीश जगत मंदिरे थी द्वारकाना खारा हनुमान पास आवेल जगन्नाथ मंदिर सुधी पालखी यात्रा निकली थी। आ पूजन विधि भगवान द्वारकाधीशे सूचवेली छे। शास्त्रोक्त कथन मुजब ज्यारे महाभारत काल में पांडवों अज्ञातवास माटे जता हता त्यारे अस्त्र शस्त्र जे शक्तिना प्रतीको छे तेने क्यां राखवा ए समस्या हती, कारण के शक्ति मन पड़े तेम न राखी शकाय। एटला माटे द्वारकाधीशे पांडवों ने आज्ञा करी के आप समीना वृक्ष ने आपवा अस्त्रो शस्त्रो सौंपी दो, जेना कारणे आपनी शक्तिनी वृद्धि थशे। एज परंपरा प्रमाणे आ पूजन विधि थई रही छे। आ पूजन विधिमां शहरना वेपारीओ तेमज ब्राह्मणों जोड़ाया हता अने पोताना वेपार धंधानी वृद्धि माटे प्रार्थना करी हती। रिपोर्टर मुकेश मुकरिया साथे दीपक जोशी, DK7 न्यूज द्वारका। द्वारकाधीश वर्षोनी परंपरा प्रमाणे महाभारतमां वर्णन प्रमाणे आपणा शास्त्रमां अनेको उत्सव छे, ए प्रकारनो एक उत्सव छे शस्त्र ने शास्त्रनું પૂજન। શસ્ત્ર અને શાસ્ત્ર એક શક્તિ છે, જે શક્તિના કારણે આપણે આપણી બધી ગતિવિધિઓ કરે છે, વેપારી માટે તેનું વેપાર શાસ્ત્ર છે, એવી રીતના જ અલગ અલગ શાસ્ત્ર અને શસ્ત્રની પૂજન થાય છે। તો આ દિવસે દશેરાના દિવસે શસ્ત્ર પૂજન માટે ભગવાનનું બાલ્ય સ્વરૂપ શ્રી શારદાપીઠ સંચાલિત મંદિરો દ્વારા આ પૂજન પદ્ધતિ કરવામાં આવે છે। અમારા શંકરાચાર્ય મહારાજ સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદથી એને એમની આજ્ઞાથી અમે લોકો આવી રીતના ભગવાનનું જે બાલ સ્વરૂપ છે એમને સમીના વૃક્ષ આગળ લઈ એનું પૂજન કરી અને એની સાક્ષીએ શાસ્ત્રનું શસ્ત્રનું પૂજન કરી અને ભગવાનને એને વધારે શક્તિમાન કરવાની પ્રાર્થના કરીએ છીએ અને સમાજના સુખ માટેની પ્રાર્થના કરીએ છીએ। આ પૂજન મહાભારતમાં વર્ણન આવે છે, જ્યારે ભગવાન જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં જાય છે ત્યારે પોતાના અસ્ત્ર અને શસ્ત્ર ક્યાં રાખવા એ પ્રશ્ન આવતા ભગવાને સમીના વૃક્ષમાં પોતાના અસ્ત્ર શસ્ત્ર રાખવા એવું વચન કર્યું છે।
એ માન્યતા પ્રમાણે આજે પણ એ પરંપરા ચાલુ છે અને એ ભગવાનનું જે સ્વરૂપ છે એની વિધિવત પૂજન થાય છે અને શાસ્ત્રોનું ને શસ્ત્રોનું રક્ષણ માટેની પ્રાર્થના થાય છે. તો આ તરફ સુરતી લાલાઓ દશેરાના તહેવારે પરંપરાગત રીતે લાખો રૂપિયાના ફાફડા જલેબી ચપાટ કરી જતા હોય છે, જેને લઈને સુરતની ફરસાણની દુકાનોમાં બે દિવસ પહેલાથી તડામાર તૈયારી શરૂ થઈ જાય છે. જોકે શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓની દુકાનમાં ફૂડ વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા અને સેમ્પલો લઈને લેબોરેટરી ખાતે તપાસ અર્થે ફાફડા અને જલેબી મોકલવામાં આવ્યા હતા. દશેરાના તહેવારને અનુલક્ષી શહેરના અલગ અલગ 7 ઝોનમાં આરોગ્ય વિભાગની ટીમે ફરસાણ વિક્રેતાઓને ત્યાં હાથ ચેકિંગ કર્યું છે. દશેરાના દિવસે ફાફડા અને જલેબીનું ધૂમ વેચાણ થતું હોય છે. કેટલાક વેપારીઓ હલકી ગુણવત્તાવાળા ફાફડા અને જલેબીનું વેચાણ કરતા હોય છે. આવા ફાફડા અને જલેબી આરોગવાથી લોકોના સ્વાસ્થ્યને નુકસાન થતું હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરાના પર્વ નિમિત્તે મનપાની ટીમોએ ફરસાણના વેપારીઓને ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. શહેરના અલગ અલગ 7 ઝોનમાં ફરસાણની દુકાનોમાંથી ફાફડા તથા જલેબીના નમૂના લઈ તેને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આજે સુરત મહાનગરપાલિકાના તમામ ઝોન એટલે કે અઠવા ઝોન, રાંડી ઝોન, કતરગામ ઝોન, વરાછા ઝોન, સેન્ટ્રલ ઝોન તથા ઉધના ઝોનમાં આગામી દશેરાના તહેવાર નિમિત્તે શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ફરસાણનું જે ઉત્પાદન કરીને વેચાણ કરે છે તે સંસ્થાઓની આરોગ્યલક્ષી તપાસ કરી તથા તે સંસ્થાઓમાંથી ફાફડા તથા જલેબીના નમૂનાઓ લઈ લેવા અંગેની કામગીરી ચાલુ રહી છે. આજે આગળ વાત કરીએ રાજકોટ જિલ્લાની, તો રાજકોટ જિલ્લાના જેતપુરના દેરડી ગામ પાસે ભારે વરસાદના પગલે છલકાયેલ ભાદર નદીમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. ત્યારે અહીંથી પસાર થતો પુલ આસપાસના ગામને જોડે છે. નદીમાં ધોધમાર પ્રવાહથી પુલ પરથી વહેતા પાણીએ એક યુગલનો ભોગ લીધો હતો. રાત્રે પસાર થતું યુગલ પ્રવાહની સાથે પાણીમાં તણાયું હતું, જેને પગલે ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ગત રાત્રિના છેતપુરના દેરડી ગામને જોડતા ભાદર નદી ઉપરના પુલ ઉપરથી પસાર થતા બે લોકો નદીમાં આવેલ પૂરમાં તણાયા હતા અને લાપતા બન્યા હતા. બનેલ ઘટના મુજબ ગત રાત્રિના રોજ છેતપુરના આસપાસના 3-4 ગામોમાં 2-5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો, જેના પગલે જેતપુરની ભાદર નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને જેતપુરથી દેરડી ગામને જોડતા અને જેતપુરના સામાકાંઠા વિસ્તારને જોડતા આ પુલ ઉપર પાણી ફરી વળ્યા હતા અને ભાદર નદી બે કાંઠે વહેતી હતી. ત્યારે આ પુલ ઉપરથી સામાકાંઠાના દેરડી ધાર વિસ્તારમાં રહેતું એક યુગલ રાતના અંધારામાં પુલ ઉપરથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે પુલ ઉપર વહી રહેલ ધોધમાર પાણીના પ્રવાહે તેઓને પાણીમાં ખેંચી લીધા હતા અને બંને વ્યક્તિ બાઇક સાથે પાણીમાં તણાયા હતા, જેના પગલે જેતપુર મામલતદાર, જેતપુર પોલીસ અને જેતપુર નગરપાલિકાનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને લાપતાની શોધખોળ શરૂ કરી હતી. આ પુલ ઉપર વારંવાર પૂરની સ્થિતિ ઊભી થાય છે અને દેરડી ધારમાં રહેતા અને આજુબાજુના 3 ગામોના લોકોને હાલાકી ભોગવવી પડે છે. ત્યારે આ ઘટનાને લઈને વિસ્તારના લોકો રોષે ભરાયા હતા અને આ તરફનો પુલ ચક્કાજામ કરીને રોડ રસ્તા બંધ કર્યા હતા. સમગ્ર સ્થિતિને કાબૂમાં કરવા પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો. રોષે ભરાયેલ લોકોએ સ્થળ ઉપર હાજર જેતપુર મામલતદારને આ પુલ નવો બનાવવા માટે માંગ કરી હતી. દેરડી જે કોઝવે છે એ ઊંચો લેવાની એની રજૂઆત છે મુખ્ય, એટલે તે રજૂઆત હું સરકાર સુધી પહોંચાડીશ એવી મેં એને એ લોકોને બાંયધરી આપેલી છે કે સરકાર સુધી આ બાબત પહોંચાડીને યોગ્ય જે થાય તે કરાવવામાં આવશે. આના વૈકલ્પિક ચોમાસામાં જ્યારે આવા પાણીને છોડવામાં આવે ત્યારે નગરપાલિકા દ્વારા સતત જાહેરાત કરવામાં આવે છે કે આ પુલ ઉપર કોઈ અવર જવર કરવી નહીં અને તેની બાજુમાં બીજો મોટો પુલ બનેલ છે ત્યાંથી અવર જવર કરી શકાય છે, એટલે તેનો ઉપયોગ કરવાનો રહે. માંગણી એ છે કે અમારે પુલ જોઈએ અને છોકરાના મા બાપ ની લાશ જોઈએ. રિપોર્ટર મનીષ કવા, DK7 ન્યૂઝ, જેતપુર. તો આ સાથે જ મધ્યાહન સમાચાર અહીં સમાપ્ત થાય છે. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી વધુ સમાચાર અને અપડેટ માટે આપ લોગન કરો www.connectgujarat.com પર. અમારા YouTube પેજ ઉપર જે ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.